જય હિન્દ દોસ્તો આજે આપણે જોઈ રહ્યા છે એક એવા હેલિકોપ્ટર કે જેને બિન લાદીને મારવા માટે જે હેલિકોપ્ટરનો ઉપયોગ થયો છે એ હેલિકોપ્ટર આપણા ભારત દેશમાં આવી ગયા છે બરાબર તો એ એનું નામ છે અપાચે હેલિકોપ્ટર બરાબર તો દોસ્તો અહીં વાત એવી હતી કે આપણે જે ભારત દેશ છે એ ભારત દેશે અમેરિકા જોડે બાવીસમી જે બાવીસ અપાચે હેલિકોપ્ટર હોય છે આ અપાચે હેલિકોપ્ટરને સપ્ટેમ્બર બે હજાર પંદરની અંદર કરાર કર્યા હતા કે ભાઈ અમારે બાવીસ આવા હેલિકોપ્ટર જોઈએ છે બરાબર તો એમાંથી માત્ર ચાર જે પ્રથમ ચાર હેલિકોપ્ટર છે એ ભારતને આપી દેવામાં આપી દીધા છે બરાબર અને એક કોને આપવામાં આવે છે તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પાસેના હિન્ડોન એરબેઝ પાસે આવી ગયા છે હિન્ડોન એરબેઝ ખાતે આવી ગયા છે હવે જોઈએ કે આ હેલિકોપ્ટર જે છે એની શું વિશેષતા છે બરાબર મુખ્ય વિશેષતા એવી કઈ હતી કે જેથી કરીને આપણા ભારત દેશે એને ખરીદી હતી તો પહેલાં એમની નામની વાત કરું તો આ હેલિકોપ્ટરનું નામ છે એ એચ ચોસઠ ઇ અપાચે હેલિકોપ્ટર છે બરાબર એ એચ ચોસઠ ઈ તમારે ખાસ યાદ રાખવાનું છે અપાચે હેલિકોપ્ટર છે હવે જે આ હેલિકોપ્ટરનું છે આ હેલિકોપ્ટરનું નિર્માણ છે એ અમેરિકાની બોઈંગ નામની કંપની છે કઈ કંપની છે બોઈંગ આ બોઈંગ નામની કંપની દ્વારા આ હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવે છે આમ જોવા જઈએ આ જે હેલિકોપ્ટર છે વિશ્વનું સૌથી વિશ્વનું સૌથી ફાઇટર હેલિકોપ્ટર છે એટલે કે અટેક હેલિકોપ્ટર છે જેની અંદર મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે સાથે સાથે આ હેલિકોપ્ટરની વાત કરું દોસ્તો આ જે હેલિકોપ્ટર છે તેને રડારની અંદર દુશ્મનોનું જે રડાર હોય ત્યાં આગળ પકડવું ખૂબ જ મુશ્કેલ છે સાથે સાથે આ રડાર જે આ હેલિકોપ્ટર છે એ યુધક્રસ્ત જે વિસ્તાર હોય તેની તસવીર પણ બહુ જ સરસ લઈ શકે છે ત્યાર પછી જોઈએ દોસ્તો આ જે હેલિકોપ્ટર છે એમાં કુલ બે એન્જિન આપવામાં આવે છે કેટલા એન્જિન આપવામાં આવે છે બે એન્જિન આપવામાં આવે છે અને તેની અંદર બે પાયલોટ બેસી બે પાયલોટની જરૂર પડે છે બે એન્જિનવાળું છે અને બે પાયલોટની જરૂર પડે છે તેના વજનની વાત કરું તો પાંચ હજાર પાંસઠ કિલોગ્રામ છે અને એની ઝડપની વાત કરું તો એક કલાકની અંદર બસો પંચાણુંથી ત્રણસોને પાંસઠ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે આ ઉપરાંત આ જે હોલિકોપ્ટર છે એ રાત્રિના સમયે પણ ઉડી શકે છે સાથે સાથે જે પહાડી વિસ્તાર હોય ત્યાં પણ ઉડી શકે છે આ સાથે જ વાત કરું કે તેની અંદર મહત્ત્વને ડિફેન્સ માટેની વાત કરું તો ત્યાં આગળ જે બે ઘન લગાવવામાં આવેલી છે ત્રણસો ત્રીસ મી એમએમની ત્રણ ત્રીસ એમએમની બે ઘન લગાવેલી હોય છે સાથે સાથે તીવ્ર વિસ્ફોટથી ભરેલી જે મિસાઇલો હોય છે જે કે એલી ફાયર અને સ્ટ્રિંગર મિસાઇલો પણ લગાવેલી છે બરાબર દોસ્તો હવે વાત કરું કે આ જે અપાચ અપાચી હેલિકોપ્ટર છે એ હેલિકોપ્ટરનો ઇતિહાસની વાત કરું તો આ હેલિકોપ્ટર ઓગણીસો ને પંચોતેરની અંદર પ્રથમ ઉડાણ ભરી હતી ત્યાર પછી અમેરિકાને લાગ્યું કે આ હેલિકોપ્ટરને આપણા સૈન્યની અંદર દાખલ કરવા જેવું છે તો ઓગણીસો ને છ્યાસીની અંદર અમેરિકા સૈન્યએ આ હેલિકોપ્ટરે પોતાના સૈન્યમાં લાવી દીધું હતું હવે અમેરિકાએ આનો મહત્તમ ઉપયોગ ક્યાં કર્યો હતો જે બિનલાદીન હતો એ બિનલાદીનને ખરી ખતમ કરવા માટે આ હેલિકોપ્ટરનો અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો હવે અમેરિકા સિવાય બીજા કયા કયા દેશ જોડે આ હેલિકોપ્ટર છે તો ગ્રીસ ઇન્ડોનેશિયા જાપાન ઇઝરાયલ કુવેત નેધરલેન્ડ કતાર સાઉદી અરેબિયા અને સિંગાપુર વગેરે દરેક દેશને અમેરિકા એ હેલિકોપ્ટર વેચ્યા છે બરાબર યાદ રાખજો અહીં પાકિસ્તાનનું નામ આવેલું નથી બરાબર કે ચીનનું પણ નથી એટલે કે ભારતના પાડોશી રાજ્યો જોડે આ હેલિકોપ્ટર નથી જેથી કરીને આ હેલિકોપ્ટર કદાચ આપણી જોડે એક એડવાન્સ લેવલનું એક હેલિકોપ્ટર આવી ગયું છે જે આપણા પાડોશી રાજ્ય પાડોશી દેશો સાથે નથી બરાબર ફરી એકવાર યાદ કરાવું છું આ હેલિકોપ્ટરનું નામ શું છે એ એચ ચોસઠ ઈ જેને અપાચે હેલિકોપ્ટર કહેવામાં આવે છે હવે આના પ્રશ્નો જોઈએ કે તાજેતરમાં જ અમેરિકાએ ભારતને કયું હેલિકોપ્ટર સોંપ્યું અપાચે બરાબર કુલ કેટલા હેલિકોપ્ટર આપવાના છે બાવીસ એમાંથી ચાર આવી ગયા છે બરાબર અને પ્રથમ ક્યાં આવી ગયું છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એરબ્રીજમાં આવી ગયું છે આજે ભારતને હેલિકોપ્ટર આપવામાં આવ્યું કયું હતું તો એ એચ ચોસઠ ઈ બરાબર હવે ભારતીય વાયુસેના સાથે આ જે હેલિકોપ્ટરના કરાર થયા હતા ક્યારે કર્યા હતા તો એ સપ્ટેમ્બર બે હજાર પંદરની અંદર કર્યા હતા કુલ કેટલા હેલિકોપ્ટર આપવાના છે દોસ્તો એવો પ્રશ્ન પૂછાય તો કુલ બાવીસ હેલિકોપ્ટર આપવાના જેમાંથી ચાર હેલિકોપ્ટર આવી ગયા છે બરાબર અમેરિકાની કઈ કંપની દ્વારા આ હેલિકોપ્ટરનું નિર્માણ થાય છે તો જે બોઇંગ કંપની છે એના દ્વારા આ હેલિકોપ્ટરનું નિર્માણ થાય છે હવે જીપીએસસી લેવલનો થોડોક પ્રશ્ન જોઈએ કે એ એચ ચોસઠ ઇ અપાચે જે ગાર્ડિયન હેલિકોપ્ટર છે એની મુખ્ય વિશેષતા કઈ ગઈ છે યાદ રાખો પહેલી તો એ છે કે તે મલ્ટી રોલ ફાઇટર અથવા તો અટેક હોલિકોપ્ટર તો કે હાથે છે તે બે એન્જિન ધરાવે છે તો હા બે એન્જિન ધરાવવાળી છે તે બે પાઇલટની સિટિંગ વ્યવસ્થાવાળી છે તો તે હાથે એ પ્રકારની જોવા મળે છે અને અમેરિકાએ પાકિસ્તાને ચાર હેલિકોપ્ટર આપ્યા આ ખોટું છે તો ઉપરનું પહેલું બીજું અને ત્રીજું એ દરેકે દરેક સાચા છે તો દોસ્તો આ જે માહિતી હતી એ માહિતી હતી અપાચે હેલિકોપ્ટર જેનું નામ છે એ એચ ચોસઠ